અમદાવાદ શહેર પોલીસ, જેણે સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને સાર્થક કરીને બતાવ્યું. શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આવતા ઈસનપુર પોલીસ ચોકીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા આકાશ વાઘેલાએ ગરીબ ઘરની દીકરીના સારવારની ચિંતા કરી સફળતાપૂર્વક ઓપરેશન કરાવીને બાળકીને નવજીવન આપ્યું. આકાશ વાઘેલા ઘોડાસર વિસ્તારમાં પોલીસ ચોકીમાં પીએસઆઈ તરીકે કાર્યરત હતા ત્યારે ઘોડાસર પાસે આવેલ એક નર્સરી ચલાવતા મુકેશ કુશવાહા નામના વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા. પીએસઆઈ વાઘેલાએ મુકેશ કુશવાહા અને રસ્તા પર ટ્રાફિક થતો હોવાથી નર્સરી હટાવી લેવા આગ્રહ કર્યો. મુકેશ કુમારે કહ્યું કે જો તેઓ નર્સરી હટાવી લેશે તો તેમના ઘરના ગુજરાતની સાથે તેમની દીકરીને બચાવી નહીં શકે, કેમ કે 7 વર્ષની અંજુ નામની દીકરીને હૃદયમાં કાણું હોવાના કારણે તેની સારવાર ચાલી રહી છે. આ સાંભળતા પીએસઆઈ વાઘેલાએ તેમની દીકરીની સારવારની ફાઇલ મગાવી રોગ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. જે વાત પીએસઆઈએ અંજુ નામની બાળકીની સારવાર કરવાનું બીડું ઝડપ્યું, જે માટે તેમણે પ્રથમ તેમના ડોક્ટર મિત્રોનો સંપર્ક કર્યો, રોગની ગંભીરતાને જાણવાનો પ્રયાસ કર્યો અને યુએન મહેતા હોસ્પિટલમાં ડોક્ટર સાથે મળીને ઇલાજ કરાવવાની શરૂઆત કરી. આ દરમિયાન બાળકીનું ઓપરેશન થયું અને હાલ તેની તબિયત સુધારા ઉપર પણ છે. ચોકી વિસ્તારમાં એક નર્સરી આવેલી છે જે રોડની બાજુમાં આવેલી છે. ત્યાં મુકેશ કુશવા નામના વ્યક્તિ ફૂલછોડનું વિતરણ કરી રહ્યા છે, વેચી રહ્યા છે. અને એ જે જગ્યા છે, 3 રસ્તા છે, ત્યાંથી ત્યાં ટ્રાફિક ખૂબ થઈ રહ્યું હતું. એટલે એમને મેં મારી ચોકી પર બોલાવ્યા સમજાવવા માટે કે ભાઈ આ રીતનું ના કરો, તમારા આવા વર્તનના લીધે ટ્રાફિક જામ થાય છે ને પબ્લિકને હેરાનગતિ થાય છે. ત્યારે તેમણે પોતાની પરિસ્થિતિથી મને વાકેફ કર્યો કે મારે સાહેબ 4 દીકરીઓ છે અને 1 દીકરો છે, એમાં સૌથી ચોથી દીકરીમાં મંજુ કુશવા કરીને 7 વર્ષની દીકરી છે, એને હૃદયમાં કાણું છે અને એના ઓપરેશન કરાવવા માટે મારી પાસે પૈસા નથી અને હું યુએન મહેતામાં એની ટ્રીટમેન્ટ કરાવી રહ્યો છું. એ સાંભળીને મેં એને બેસાડ્યા અને પૂછ્યું કે ભાઈ એની ટ્રીટમેન્ટના કાગળો હોય તો મને આપો. એમણે મને એમની ફાઇલ આપી. મારા પરિચિત ડૉક્ટર યુએન મહેતામાં જોબ કરી રહ્યા છે, એમણે મેં ફાઇલના ડોક્યુમેન્ટ્સ મોકલી આપ્યા ત્યારે એમણે મને જણાવ્યું કે ભાઈ એના હૃદયમાં કાણું છે અને એનું ઓપરેશન કરાવવું જરૂરી છે. 31 જાન્યુઆરીના રોજ મંજુને અમે એડમિટ કરેલ છે ત્યાં અને 1 ફેબ્રુઆરીના રોજ એનું ઓપરેશન થઈ ગયું છે. ઓપરેશન સક્સેસફુલ થયું છે.